મહિલાઓ માટેના ખાસ કાર્યક્રમ હેલો સુખીમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે દર્શક મિત્રો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દસથી સોળ જાન્યુઆરી બે હજાર બાવીસ દરમિયાન ડીપીઆઈઆઈટી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સેલિબ્રેટિંગ ઇનોવેશન ઇકોસિસ્ટમ નામની એક સપ્તાહ લાંબી ઇવેન્ટનું કેન્દ્ર સરકાર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ સ્ટાર્ટઅપ ઇવેન્ટના પહેલના લોન્ચ થવાની છઠ્ઠી એનિવર્સિટી નિમિત્તે ઉજવવામાં આવી હતી પ્રધાનમંત્રી એટલે કે આપણા જે નરેન્દ્ર મોદીજી છે તેમના સ્ટાર્ટઅપના રાષ્ટ્રીયના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે સ્ટાર્ટઅપ્સની સંભવિતતાના દ્રઢ વિશ્વાસ તેઓ પોતે ધરાવે છે બે હજાર સોળમાં ફ્લેગશીપ પહેલ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના લોન્ચમાં આ પ્રતિબિંબિત થયું હતું તો દર્શક મિત્રો ચાલો આજે હેલો સખી કાર્યક્રમમાં વાત કરીએ સ્ટાર્ટઅપ અને મહિલાઓ અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બિંદી પટેલ અને ત્રિશલા પંજાબી તેઓ સંશોધક છે આપ બંનેનું હેલો સખી કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં તમને બંનેને હું આભાર વ્યક્ત કરવા માગીશ કે આપ ખૂબ નાની એજમાં સ્ટાર્ટઅપ વિશેનો વિચાર આવ્યો અને આપે એ અમલમાં મૂક્યો તો ચલો વાત કરીએ બિનની હું તમને પૂછીશ કે તમે જે સ્ટાર્ટઅપ કર્યું છે ખૂબ જ સરાહનીય છે તો એનો વિચાર તમને ક્યાંથી આવ્યો મેં બીએસસી અને એમએસસી ગુજરાત યુનિવર્સિટીમાંથી વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટની વિષય ઉપર કરેલું છે તો જ્યારે હું મારા એમએસસીના લાસ્ટ યરમાં હતી ત્યારે મને સૌ પ્રથમવાર વિચાર આવ્યો હતો કે જે રસ્તા ઉપર પ્લાસ્ટિકના ઢગલાઓ પડી રહે છે એનું કંઈ નિવાકરણ લાવવું જોઈએ એક વનસ્પતિમાંથી એવું મટીરિયલ બનાવવું જોઈએ કે જે આજના પ્લાસ્ટિકને રિપ્લેસ કરી શકે એનું ઓલ્ટરનેટિવ બની શકે કેમ કે આપણે જોઈએ છે ગવર્મેન્ટ છે એ પ્લાસ્ટિક બેન ઉપર કાયદા લઈ રહી છે તો એની ઓલ્ટરનેટિવમાં એક એવું મટીરિયલ બનાવવું મને એક વિચાર હતો તો ત્યારબાદ મેં મારા પ્રયત્નો સ્ટાર્ટ કર્યા અને વનસ્પતિમાંથી હું મારા કોલેજ દરમિયાન ઘરે આવીને કિચન એક્સપેરિમેન્ટ કરતી હતી રસોડામાં મેં પ્રયત્નો કરીને પ્રયોગો કરીને ત્રણ મહિના બાદ એક એવી મેન્યુઅલ કેરી બેગ બનાવી કે જે આજના પ્લાસ્ટિક જેવી જ હતી અને એની બધી જે ગુણવત્તા હતી એ આજના પ્લાસ્ટિક જેવી હતી બટ આ પ્લાસ્ટિક ત્રણ મહિનામાં કમ્પ્લીટલી વિઘટિત થઈ જાય છે જમીનની અંદર તો એ એન્વાયરમેન્ટ માટે કોઈ નુકસાનકારક સાબિત થતી નથી તો આ રીતે મને સૌ પ્રથમવાર વિચાર આવ્યો હતો જ્યારે હું મારા લાસ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને ત્યારબાદ મને જે ગવર્મેન્ટનું ઇન્ક્યુબેશન સેન્ટર છે જે વિવિધ આઈડિયા ઉપર કામ કરતા સ્ટાર્ટઅપને માહિતગાર કરે છે સ્ટાર્ટઅપને ગવર્મેન્ટ ગ્રાન્ટ્સ આપે છે અને એને સહાય કરે છે દરેક રીતની તો એવા જીયુસેક ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનરશીપ કાઉન્સિલની મેં સહાય લીધી અને ત્યારબાદ મારી સ્ટાર્ટઅપની શરૂઆત થઈ અને ત્રણ ત્રણ વર્ષ મેં આની ઉપર વિવિધ પ્રયોગો કરેલા છે અને મેં ગવર્મેન્ટની સહાય લઈને એસએસઆઈપી એટલે કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની બે લાખની ગ્રાન્ટ લીધી અને મેં ગવર્મેન્ટની મદદથી પેટન્ટ સપોર્ટ લઈને મારી આ સ્ટાર્ટઅપની જ જર્નીમાં સહાય લીધી છે જે બિંદી આપે સૌથી પહેલાં તો ખૂબ સરસ વિચાર આવ્યો છે કારણ કે અત્યારે સરકાર પણ એ પ્રયાસ કરી રહી છે કે અત્યારે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય એવામાં તમે એનો એક સબસ્ટિટ્યૂટ લઈ આવ્યા છો અને એક ટોટલી ઇકો ફ્રેન્ડલી છે ખૂબ જ સારી વાત છે ત્રિશલા આપણે વાત કરી કે કોઈ સ્ટાર્ટઅપ કે કોઈ વિચાર આવો હવે વિચાર આવવો અને એને અમલમાં મૂકવો એ પણ એક ચેલેન્જ હોય છે તો તમે તમારું જે સ્ટાર્ટઅપ છે એને કઈ રીતે અમલમાં લીધો તો એવું કહેવાય છે કે આઈડિયાસ છે એ ડાઇમ અ ડઝન હોય છે આઈડિયા તો બધાને આવતા હોય છે જે આઈડિયાને આપણે કઈ રીતે અમલ કરીએ છીએ યુ આર રાઇટ એ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો સૌથી પહેલાં તો હું એ કહીશ કે આઈડિયાને એવી રીતે ના વિચારો કે મારે આ વસ્તુ કરવી છે આઈડિયાને વિચારો પ્રોબ્લેમ તરીકે દરેક આઈડિયાનું મૂળ હોય છે કે તમે કઈ પ્રોબ્લેમ સોલ્વ કરો છો તો સૌથી પહેલો સ્ટેપ છે એ કે તમે જે પ્રોબ્લેમ સોલ્વ કરો છો એ ફિગર આઉટ કરો નંબર ટુ એ છે માર્કેટ રિસર્ચ ઘણીવાર આપણને એવું હોય કે જો મને આ બનાવું છે આ બનાવીએ તો કેટલી મજા આવશે એટલે બનાવતા હોઈએ છે અત્યારે સ્ટાર્ટઅપમાં બહુ ઇમ્પોર્ટન્ટ ફિલોસોફી છે કે બિલ્ડ સમથિંગ પીપલ વોન્ટ તમે એવું બનાવો કે જે તમને નહીં પણ તમારા કસ્ટમરને જોઈએ છે અને એના માટે એવું ભણકારો ના આવી જાય કે અચ્છા એમને આ જોઈતું હશે એવું અઝ્યુમ ના કરાય એના માટે તમે કોઈ બી એક્શન લો એની પહેલાં બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હોય છે કે માર્કેટ રિસર્ચ એમને જઈને પૂછવાનું કે તમને શું જોઈએ છે તમને એનાથી શું ફાયદો થશે અને પછી એકચ્યુઅલી બનાવવાનું ચાલુ કરવાનું અને જ્યારે બનાવવાનું ચાલુ કરવાનું ત્યારે એક કન્સેપ્ટ હોય છે કોલ્ડ એમવીપી મિનિમમ વાયબલ પ્રોડક્ટ ફોર એક્ઝામ્પલ તમે એક પ્રોબ્લેમ લીધો કે મારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું છે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે સાયકલથી ગાડીથી એરોપ્લેનથી બધી જગ્યાએથી સો તમારે શું કરવાનું છે તમે આજે સ્ટાર્ટઅપની જર્ની ચાલુ કરી રહ્યા છો એનામાં એ બહુ રિસ્કી જર્ની છે સો એને તમે એકદમ સ્માર્ટલી હેન્ડલ કરવાનું છે એટલે તમે સૌથી પહેલાં શું કરવું જોઈએ સાયકલ બનાવવી જોઈએ જોવું જોઈએ કે આ પ્રોબ્લેમ લોકોને કેટલો નડે છે કેટલો હેન્ડલ કરી શકે છે અને એના પછી ધીરે ધીરે વધવું જોઈએ અને આમાં જે ગવર્મેન્ટ છે એ એકચ્યુઅલી બહુ સપોર્ટ કરે છે એટલે એમાં જે ગવર્મેન્ટની મેન્ટ મેન્ટરશીપ છે એ લેવાની ગવર્મેન્ટનું જે ફંડિંગ છે એ લેવાનું એસ્પેશલી મેં એઝ અ સ્ટુડન્ટ સ્ટાર્ટ કર્યું હતું સો તમે અગર સ્ટુડન્ટ છો તો જેવી રીતે વિદ્યએ કીધું કે જે એસએસઆઈપી જે ગ્રાન્ટ છે ધેટ યુ કેન ટેક અને એ લઈને બી તમે તમારો જે આઈડિયા છે એને અમલમાં લાવી શકો છો જે ત્રિશાલા આપે બહુ સાચી વાત કહી અને જે રીતના તમે સૌથી વધારે જરૂરી છે કે તમારામાં એ કોન્ફિડન્સ હો ને તમને પોતાની જાત ઉપર વિશ્વાસ હો કે હું જે વિચાર અમલમાં મૂકવાનો છું કે મૂકવાની છું એ સક્સેસફુલ જ થશે હવે આ તો થઈ વિચારની વાત આપણે એને અમલમાં મૂક્યો પણ સામે તમે કહું એ પ્રમાણે ઘણી બધા હર્ડલ્સ આવતા હોય છે મુશ્કેલીઓ આવતી હોય છે તો બિંદી તમારા જે સ્ટાર્ટઅપમાં પણ આઈ એમ શ્યોર કે મુશ્કેલીઓ આવી જ હશે તો એ કેવા પ્રકારની હતી ને તમે એનો સામનો કઈ રીતે કર્યો હં હું મારી જર્નીની વાત કરું તો મને ઘણી બધી મુશ્કેલી આવી છે જ્યારે કોઈ પણ આપણે નવા આઈડિયા ઉપર કામ કરતા હોઈએ કે કોઈ નવું કામ કરતા હોઈએ તો દરેકમાં મુશ્કેલીઓ આવે છે બટ એનો સામનો કેવી રીતે કરવો તો મારું માનવું છે કે આપણે સૌથી પહેલાં તો ધીરજ રાખવી જોઈએ કોઈ પણ વસ્તુ એવી નથી કે જે આપણે થોડો ટાઈમ જવા દઈએ અને કન્ટિન્યુઅસ એની ઉપર કામ કરતા રહીએ તો એ સોલ્વ ના થઈ શકે તો એ જ રીતે મારા ઘણા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે જ્યારે હું કોલેજમાં સ્ટુડન્ટ હતી અને આ કામ કરતી હતી બહુ બધા પ્રયત્નો મારા નિષ્ફળ રહ્યા છે મેં વિવિધ લેબોરેટરીમાં ટ્રાયલ્સ લીધા તો ત્યાં આગળ પણ મને નિષ્ફળતા મળતી હતી બટ દરેક નિષ્ફળતામાં એક ઇમ્પ્રુવમેન્ટ થતું હતું એક સારી વસ્તુ એડ થતી હતી તો મારું જે જ્ઞાન છે હું એની ઉપર વધારે દોડતી હતી કે શું મેં એને ઇમ્પ્રૂવ કર્યું તો એ જ રીતે ધીરજ રાખવી જોઈએ અને સમય જવા દેવો જોઈએ એની એની ઉપર કામ કરતા તો દરેક મુશ્કેલીમાંથી આપણે બહાર આવી શકીએ છીએ અને સાથે મને લાગે છે બિંદીના ત્રિશાલા કે તમે એ વિષયના જે નિષ્ણાંત હોય તમારા પ્રોફેસર હોય સાથે તમારા ઘર પરિવારના જે લોકો તમને સપોર્ટ કરતા હોય એમના પણ જો મંતવ્યો લેશો એના વિશે વાત કરશો ચર્ચા કરશો તો એમાં જ અડધા જે સોલ્યુશન છે એ આવી જતા હોય છે ત્રિશાલા તમારું જે સ્ટાર્ટઅપ છે તો એમાં પણ બિંદીની જેમ ઘણી બધી મુશ્કેલી નડી જ હશે આઈ એમ શ્યોર અને સૌથી અગત્યનું હોય છે કે એમાં ફાઇનાન્શિયલ સપોર્ટ આપણને મળવો જોઈએ તો એમાં ગવર્મેન્ટે તમને કઈ રીતના મદદ કરી એના વિશે થોડું દર્શક મિત્રોને જણાવો તો મારી જે કંપની છે મેડગુરુ એને એ ગ્રાન્ટ મળી છે સ્ટાર્ટઅપ અસિસ્ટન્ટ સ્કીમના અને એ પાંચ લાખની ગ્રાન્ટ મળી છે સો આઈ થિંક એ મારું સૌથી મોટું અત્યારે જે કહેવાય સૌથી મોટું કોન્ફિડન્સ બુસ્ટર હતું અગર આવી કોઈ ગ્રાન્ટ મળે તો એનાથી બે વસ્તુ થાય એક તો જે પૈસા જે કહેવાય જે ફંડિંગ જે કહેવાય એ ઓક્સિજન કહેવાય બિઝનેસ માટે કારણ કે આપણે જે સ્ટાર્ટઅપ કરી રહ્યા છીએ એ કંઈક નવું કરી રહ્યા છે સો એ ઓક્સિજન તો મળ્યું છે અને એની જોડે જોડે કોન્ફિડન્સ મળી જાય કે જે અગર જે સ્ટેટ છે જે જે ગુજરાત ગ્રાન્ટ મળી છે તો સ્ટેટ તમને સપોર્ટ કરે છે તો તમે એકચ્યુઅલી બહુ આગળ જઈ શકો છો સો એ રીતે એ બહુ હેલ્પફુલ પડી છે ગ્રાન્ટ બાકી એઝ અ સ્ટુડન્ટ અગર તમે જોવા જાઓ તો એઝ અ સ્ટુડન્ટ તમે એસએસઆઈપી ગ્રાન્ટ બી લઈ શકો છો પછી જે મુદ્રાની લોન્સ આવે છે એ બી મેં કન્સિડર કર્યું હતું તો એ બહુ જ ઓછા ઇન્ટરેસ્ટ રેટ પર બહુ જ ઇઝીલી મળી જતી હોય છે લોકોને સો ધેટ ઇઝ ઓલ્સો એ બી બહુ જ સરસ વાત છે એ જે કરી શકે છે જે એને ત્રિશલા એમાં પણ ખાસ કરીને તમે સ્ટુડન્ટ છો અને મહિલાઓને પણ સારી એવી સબસિડી મળતી હોય છે અને એ બધાની માહિતી અત્યારે કહેવાય ને હાથ વગી જાય કે તમે મોબાઈલ ફોનમાં ગૂગલ કરીને પણ આ વિશેના માહિતી તમે એકત્રિત કરી શકો છો અને નજીકના જે એક્યુબેશન સેન્ટરો છે ત્યાં પણ જઈને તમે માહિતી અને સહાય લઈ શકો છો સ્ટાર્ટઅપ અને મહિલાઓ વિશે આપણે ઘણી બધી બીજી ચર્ચા કરવાની છે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડો વિરામ લેવાનો તો મળી આ વિરામ બાદ વિરામ બાદ હેલો સખી કાર્યક્રમમાં સ્વાગત છે આપ સૌનું દર્શકો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ સ્ટાર્ટઅપ અને મહિલાઓ અને આપણી સાથે અત્યારે ત્રિશાલા અને બિંદી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બિંદી આપણે જે કોઈ કામ કરતા હોય એને એમાં કોઈનો સપોર્ટ જો આપણને મળી જાય ને તો એમાં ચાર ચાંદ લાગી જતા હોય છે તો તમને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો હતો એના વિશે જણાવો બિલકુલ સાચી વાત છે તમારી હું સૌથી પહેલાં કહેવા માગીશ કે અગર આપણે કોઈ નવું કામ કરીએ છે તો આપણને સૌથી પહેલાં જરૂરી છે ફેમિલી સપોર્ટ તો મારી આ સ્ટાર્ટઅપની સફરમાં મને સૌથી વધારે મારી ફેમિલીએ સપોર્ટ કર્યો મારા મમ્મી પપ્પા અને મારા ભાઈએ મને આ જર્નીમાં બહુ મદદ કરેલી છે મને એક ઇન્સ્પિરેશન કરવામાં કે જ્યારે જ્યારે હું નિષ્ફળ થઉં છું ત્યારે હું હારી ના જાઉં અને એ વસ્તુને હું કન્ટિન્યુઅસ રાખું ત્યારબાદ મને ગવર્મેન્ટની સહાય મળી કે જેની મદદથી હું ફંડિંગ મેન્ટરશીપ કે આગળ મારે શું કરવું છે અને એની મદદ એની મદદથી હું મારા ઘણા બધા જે વિચારો હતા કે જે મારી મુશ્કેલીઓ હતી એને હું દૂર કરી શકતી હતી તો મારી સફરમાં મારા જેમ મેં વાત કરી કે હું સ્ટુડન્ટ હતી અને આઈડિયા ઉપર કામ કરતી હતી તો મારા જે કોલેજના મિત્રો હતા એમનો પણ મને બહુ સાથ સહકાર મળ્યો છે અને ખૂબ જરૂરી છે આપણી ફેમિલી આપણા મિત્રો અને ગવર્મેન્ટની એક સહાય મળી રહે તો આપણે આઈ થિંક કોઈ પણ કામ સરળતાથી કરી શકીએ છીએ જી અને આમાં હું એક વસ્તુ એડ કરીશ કે જો કદાચ ના પણ મળે ને તો પણ જો તમારો વિચાર એકદમ દ્રઢ હોય ને તો હારવું નહીં હિંમત હારવી નહીં અને પ્રયત્નો કરતા રહું ને એક ક્ષણ એવી આવશે કે જ્યાં તમને સફળતા મળવા લાગશે ને તો લોકો આપોઆપ જોડાતા જશે અને સાથે ત્રિશલ આ તો થઈ વાત કે સપોર્ટ મળ્યો પણ એની સાથે તમારું નવું સ્ટાર્ટઅપ હોય તમારો આખો વિષય અનેરો હોય તો એમાં તમે કેવા પ્રકારની મદદ ઇચ્છતા હો છો અને કોના થ્રુ આપણે તમને જોઈતી હોય છે મદદ એના વિશે થોડું કહો આઈ થિંક આ કેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે મેન્ટરશીપ લેવી તો જે સ્ટાર્ટઅપ છે એ આપણે સ્કૂલ કે કોલેજ જેવી રીતે નથી કે આટલું ભણીશું પાસ થઈ ગયા આટલું ભણીશું આટલા માર્ક્સ આવ્યા કાં તો કોઈ બિઝનેસ જેવી બી નથી કાંઈ તો કે આપણે ક્યાં કામ કરીએ છીએ કોઈ ઓફિસમાં કે આ કરવાનું પછી આ કરવાનું એ એવી જર્ની છે કે તમે જેવી રીતે એક ગાડી ચાલતી હોય સામે આખો અંધારો રસ્તો છે ગાડીની લાઇટ ફૂટી ગઈ છે તમને ખબર જ નથી તમે ક્યાં જઈ રહ્યા છો સો ઇન ધેટ કેસ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને થોડી મેન્ટરશીપ મળે થોડા ગાઈડન્સ મળે તો આ મેન્ટરશિપ મને મારા પેરેન્ટ્સ થ્રુ મળી છે એ લોકો મારા જે રોક કહેવાય ને એ જે સોલિડ જે સપોર્ટ હોય કે અમે છીએ તને જે કરવું હોય કર એ મને મારા પેરેન્ટ્સ તકી મળ્યું છે અને એ આઈ થિંક તમારી પાસે ફેમિલી સપોર્ટ હોય એ તો તમે કંઈ બી કરી શકો છો સેકન્ડ જે મેન્ટરશીપ મળે એ બહુ બધા ઇન્ક્યુબેટર્સથી મળે તો હું બી જીયુ સેક જે ઇન્ક્યુબેટર છે એની પાર્ટ છું અને એમાં બી એટલા બધા લોકો મેન્ટર છે જે જોડાયા હોય તમે કોઈ બી પૂછો કે ઓકે મને માર્કેટિંગમાં મદદ જોઈએ છે મને એચઆરમાં મદદ જોઈએ છે એ બધામાં મદદ કરે બિકોઝ એઝ એન ઉન્ટ તમે ચાલુ કરો તમને બધું નથી આવડતું માર્કેટિંગ કેચ આજ ફાયનાન્સ ઓપરેશન્સ બધું ના જ આવડતું હોય તો એમાં ઇટ એ ઝરી ઇમ્પોર્ટન્ટ કે તમે રેકોગ્નાઇઝ કરો કે ઓકે મને આ વસ્તુ નથી આવડતી અને ઓકે મને આ વસ્તુની મેન્ટરશિપ જોઈએ છે તો એમાં તો બે વસ્તુ મળે એક તો જે મેન્ટરશિપ હોય તો એમાં તમને જે ના આવડતું હોય શીખવા મળે અને સેકન્ડલી આ જે વસ્તુ છે જે બહુ રિસ્કી બિઝનેસ છે એમાંથી તમે પોતાની જાતે બહુ બધી વાર ડાઉટ કરવાના ચાલુ કરી દો કે ઓકે હું બરાબર કરી રહી છું કે નથી કરી રહી કોઈ રિપોર્ટ કાર્ડ નથી તો તો એમાં હોય તમને એક મેન્ટરશિપ્સ

હવે ખાસ કરીને મહિલાઓના કેસમાં કેવું થતું હોય છે કે અમુક જગ્યા એવું હોય છે કે મહિલાઓ ઘરની બહાર વધારે નીકળી જ ના અને એકદમથી આવું સ્ટાર્ટઅપ કરવાનું આવે ને એમાં પછી આવા બધા પેપર જે કે ને કાગજી કાર્યવાહી એ એમના માટે અઘરી હોય છે જો તમે એ અનુભવ કર્યો હોય તો એ અમારી ખાસ કરીને મહિલા દર્શકો છે એમને જણાવો તો એની માટે આપણે સૌથી પહેલાં કોઈ નવી કંપની સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે એ ક્લિયર હોવું જોઈએ કે તમારે કઈ પ્રોડક્ટ બનાવી છે કયા પ્રોબ્લમને તમે સોલ્વ કરો છો એક તમારો ગોલ ડિસાઇડેડ હોવો જોઈએ કે મારે આગળ જઈને આ કરવાનું છે બરાબર એ થઈ ગઈ મેઇન વાત અને એની પછી જો તમારે એ વસ્તુને આગળ લઈ જવા માટે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે વિવિધ ઇન્ક્યુબેશન સેન્ટર છે ગવર્મેન્ટના એની સહાય તમે લઈ શકો છો જે તમને પ્રોપર ગાઈડ કરશે કે આને રજીસ્ટર કરવા માટે તમારે જેમ કે સીએ છે એડવોકેટ છે એમની મદદ લેવી જોઈએ અને ગૂગલ ઉપર તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને બધી જ માહિતી મેળવી શકો છો કે ગવર્મેન્ટ સ્ટાર્ટઅપને કેટલા સહાય આપે છે કઈ યોજનાઓ ચાલે છે એની કઈ યોજનાઓમાં તમે ભાગીદાર થઈ શકો છો જેમ કે સ્ટુડન્ટ માટે એસએસઆઈપીની સહાય છે એમ બધી સહાયની માહિતી તમને એ વેબસાઈટ ઉપરથી મળી શકે છે અને ગુજરાત ગવર્મેન્ટ માટે પણ સ્ટાર્ટઅપ ગુજરાત ઉપર તમે જઈને આ બધી માહિતી જોઈ શકો છો અને એક સીએ એડવોકેટ અને એની મદદ લઈને એક પરફેક્ટ બિઝનેસની શરૂઆત કરી શકો છો જેને એ દરેક હેલ્પલાઇન નંબર પણ એમાં આપ્યા હોય છે કોઈ જે તે ગવર્મેન્ટની જે વેબસાઇટ હોય છે કે અમુક મુદ્દાઓ હોય કે તમને સમજ ના પડતી હોય તો તમે ત્યાં ફોન કરીને ટોલ ફ્રી નંબર હોય છે કે ત્યાં ફોન કરીને તમે વિશેષ અને વિસ્તારથી માહિતી મેળવી શકો ત્રિશાલાસ આપે કહો કે તમારા જે સ્ટાર્ટઅપ છે એને પાંચ લાખ રૂપિયાની ગવર્મેન્ટ સહાય મળી હતી હવે એ સહાય લેવા માટે પણ તમારે અમુક જગ્યાએ રજૂઆત કરવી પડી હશે તો એ જે પાત છે એના વિશે થોડું ક્લેરિટી આપો કે કઈ રીતના ત્યાં તમારે સંપર્ક કરવો પડે તો તમને આ પ્રકારની સહાય મળી રહે રાઇટ સો સૌથી ફર્સ્ટ સ્ટેપ છે અગર આપણે પ્રેક્ટિકલી જોવા જઈએ એ કે તમે કોઈ ઇન્ક્યુબેશન સેન્ટરમાં પાર્ટ લો તો ઇન્ક્યુબેશન સેન્ટર એક એવી જગ્યા છે કે તમે અગર નવા નવા સ્ટાર્ટઅપ છો તમે ત્યાં જાઓ છો તો એ તમને હેલ્પ કરશે કે કેવી રીતે એમાં અપ્લાય કરવું શું કરું જીયુ સેક એક ઇન્ક્યુબેશન સેન્ટર છે બહુ જ સરસ છે એમાં બહુ બધા ગુજરાતમાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે તમે ત્યાં જઈ શકો છો દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ સેકન્ડ સ્ટેપ કે એ લોકો જ તમને કહે છે કે તમે અપ્લાય કરી શકો કે નહીં સો એ લોકો જ તમને હેલ્પ કરશે તમને ગાઈડ કરશે અને તમારે ત્રણ રાઉન્ડ એમાં આપવા પડશે અને દરેક રાઉન્ડમાં તમારે પ્રૂવ કરવું પડશે કે વાય કે તમારું સ્ટાર્ટઅપ કેમ આ ગ્રાન્ટ લેવાને લાયક છે એટલે ઘણીવાર લોકો શું કરતા હોય કે ખાલી એમના મગજમાં આઈડિયા આવ્યું અને અપ્લાય કરી દીધું તો એઝ સચ મારા હિસાબથી એવું ના કરવું જોઈએ અને એવું કરે તો એ જ સ્ટાર્ટઅપ માટે ગ્રાન્ટ લેવી થોડી મુશ્કેલ થઈ જાય ઇટ ઇઝ બેટર કે તમે અગર ચાલુ કર્યું તો તમે કોઈક જાતનું પ્રૂફ કાઢો કે ઓકે મને કેવી રીતે ખબર કે આ બધા લોકો એ લોકોને મારી પ્રોડક્ટ ગમશે મને કેવી રીતે ખબર કે આ પ્રોડક્ટ ચાલશે કે નહીં તમે અગર થોડું શું પ્રૂફ અગર બતાવશો તો ગવર્મેન્ટ હન્ડ્રેડ પર્સન્ટ તમારા પાછળ છે તમને સપોર્ટ કરવા માટે એટલે એના માટે તમે એમવીપી બનાવો થોડું પ્રૂફ બતાવો થોડાક જ પૈસા લાગે ઘણી વાર પૈસા બી ના લાગે એમાં અને થોડું પ્રૂફ બનાવીને થોડું ટ્રેક્શન બતાવો એને ટ્રેક્શન કહેવાય ધેન સ્ટાર્ટઅપ લાઈન બટ કહેવાનો મતલબ એમ કે તમે જે તમારી પ્રોડક્ટ બનાવી છે એનો લાભ કોને મળી રહ્યો છે અને ગવર્મેન્ટને પણ શું લાભ થાય છે એટલે ટૂંકમાં આપે જે સ્ટાર્ટઅપ વિચાર્યું છે એ કેટલું લાભદાયી છે આવનારી જનરેશન માટે પ્લસ આપણા દેશના વિકાસ માટે તો એના એ તમારે ત્યાં થોડો પ્રૂફ કરવાનું અને એ બી પ્રૂફ કરવાનું છે કે આ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપને આઈડિયાને ચલાવવા માટે તમે કેમ બેસ્ટ છો એના માટે એ તમારે થોડુંક એક્ઝિક્યુટ કરીને બતાવવું પડે કે જો મેં આટલું એક્ઝિક્યુટ કર્યું હું આટલું બધું બી એક્ઝિક્યુટ કરી શકું જે મારા વિચારમાં છે જી બિંદી તમે કંઈ કહેવા માંગો છો આના માટે હા હું એટલું જ કહીશ કે જેમ ત્રિશ્લાએ વાત કરી કે આપણે એની માટે બતાવવું પડે છે કે કોઈ સર્વિસ કે કોઈ પ્રોડક્ટ તમે બનાવો છો તો એ કેવી રીતે અલગ છે માર્કેટમાં એ અવેલેબલ છે તો તમે એમાં શું ઇમ્પ્રુવ કરી શકો છો અને અવેલેબલ નથી તો એ શું લાભદાયી થશે આવનારી પેઢી માટે તો એક નવો આઈડિયા હોય કે નવો પ્રોડક્ટ ઓર નવી સર્વિસ હોય એને જ સ્ટાર્ટઅપ કહે છે તો એના એડવાન્ટેજ આપણે બતાવવા પડતા હોય છે અને કઈ રીતે આપણે એને આગળ સક્સેસફુલ બિઝનેસમાં કન્વર્ટ કરી શકીશું એ બતાવીએ તો આપણને ચોક્કસથી ગવર્મેન્ટની ગ્રાન્ટ મળે છે અને હું ચોક્કસપણે કહીશ કે ગવર્મેન્ટ સ્પેશિયલી મહિલાઓ માટે ખૂબ જ સક્રિય છે અત્યારે અને ખૂબ મદદ કરે છે કોઈ સ્ટાર્ટઅપને આગળ લઈ જવા માટે જી એવું કહેવાય છે કે અગર આપ કુછ આપણે સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાથ આપો હેલ્પ હે મેં આ એટલું સંપૂર્ણપણે એક્સપિરિયન્સ કર્યું છે ને આ સ્ટાર્ટઅપ વર્લ્ડમાં કે જેટલી મહેનત મેં કરી છે મેં વન એક્સ મહેનત કરી છે તો ટેનેક્સ મારી પાછળ રિસોર્સિસ આવ્યા છે મારી પાછળ સપોર્ટ આવ્યો છે એટલે કે મેં જેટલી મહેનત કરી સ્ટાર્ટઅપમાં એટલી જ મહેનત ગવર્મેન્ટે કરી મને હેલ્પ આપવામાં ત્રિશા તમારું જે સ્ટાર્ટઅપ છે એ કયા પ્રકારનું છે એના વિશે થોડું જો જણાવી શકો તો રાઈટ સો હું ડૉક્ટર છું તો હું જ્યારે એકચ્યુઅલી એમબીબીએસમાં ભણતી હતી ત્યારે મેં આ સ્ટાર્ટઅપ ચાલુ કર્યું હતું ત્યારે મેં જોયું કે મારી આજુબાજુમાં જેટલા બી લોકો ભણતા હતા બહુ ડિફિકલ્ટ હોય છે એમબીબીએસ બહુ જ બધું ભણવાનું હોય છે અને બિંગ અ ડૉક્ટર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જે ભણો એ અંદરથી ભણો અને મેં જોયું કે એમબીબીએસ સ્ટુડન્ટ્સ માટે એવા વિડીયોઝ નહોતા કે જેમાંથી એ જોઈને શીખી શકે આખું વર્લ્ડ આગળ વધી ગયું હતું પણ જે મેડિકલ એજ્યુકેશન છે એ હજી આપણે ટ્વેન્ટીયથ સેન્ચુરીમાં ચોંટાઈ ગયેલું હતું સો એટલા માટે અમે જે કર્યું છે એ મેડિકલ વિડીયો લેક્ચર્સ છે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે એટલે એનાથી એ લોકો શીખી શકે અને એનાથી એ લોકો વધારે સારા ડૉક્ટર્સ બની શકે છે એના રિવિઝન પણ થઈ શકો ને અમુક બસ અમુક અંશે તમે સમજી ના શક્યા હોય તો વિડીયો એ કેવું છે કે છબી જ્યારે આવે ને સામે તો આપણને જલ્દી યાદ પણ રહી જાય છે એટલે ખૂબ જ સારો વિચાર છે આપનો અને સાથે જ આ કોઈ પણ સ્ટાર્ટઅપ હોય ત્રિશલા અને બિંદી તો એમાં સૌથી પહેલાં બી કે લાગે કે એમાં નુકસાન થશે તો એવો વિચાર તમને પણ આવ્યો હશે તો એમાં તમે કઈ રીતના કર્યું બિંદી ઓકે તો આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ તો આપણને એક ડર લાગતો હોય છે કે આ નહીં થાય તો હું હારી જઈશ તો બટ મેં પહેલેથી એવો એક વિચાર રાખ્યો હતો કે કાં તો હું હારી જઈશ કાં તો હું શીખી જઈશ ત્યારે જીત થાય છે કા જીત થાય છે અર થાય છે હાર તો કદી નથી થતી જો આપણે કોઈ નિષ્ફળ પ્રયાસ મળ્યો છે કોઈ નિષ્ફળતા મળી છે તો એને શીખીને એક જીત કેવી રીતે મેળવી શકાય એ વિચાર ઉપર જ હું હંમેશા કામ કરતી આવી છું જી બહુ સારી વાત છે મને તો બહુ જ બીક લાગતી હોય છે મને ઇનફેક્ટ અત્યારે લાઈફમાં હજી બી બીક લાગે છે તમને એવું લાગશે કે ઓકે પછી બીક છૂટી જશે પણ ના બીક તો રહેવાની જ છે ભલે પીવાનું બીતા બીતા કરવાનું ધેટ ઇઝ માય એડવાઇસ જે એકદમ સાચી વાત છે કે તમે આગળ વધશો તો તમને બીજા રસ્તા અને દરવાજા મળતા રહેશે એ જ રીતે આજે વાત કરીએ આપણે ત્રિશલા કે આપણે નુકસાન થાય આપણે ડરી જઈએ એના કારણે કામ અધૂરું રહેવું ના જોઈએ પણ આપણે આગળ વધતા રહેવું જોઈએ તમારો જે સ્ટાર્ટઅપ છે એનો લાભ અત્યારે કેટલા લોકોએ લીધો છે એના વિશે થોડુંક જો કહી શકો તો અત્યારે જ્યારે અમે ચાલુ કર્યું હતું ત્યારે આઈ સ્ટાર્ટેડ ઇટ એઝ વન પર્સન અત્યારે ઓલ ઓવર ઇન્ડિયા ટ્વેન્ટી થાઉઝન્ડ છે એ આ યુઝ કરી રહ્યા છે ત્રણસોથી વધારે કોલેજીસમાં અને હવે અમે એને ઇન્ટરનેશનલી બી લઈ જઈ રહ્યા છે જી ખૂબ જ સરસ વાત છે બિંદી તમારું જે સ્ટાર્ટઅપ છે પ્લાસ્ટિકની જે બેગ્સ છે તો એના વિશે જો તમે ટૂંકમાં કંઈ કહી શકો તો છેલ્લે ઓકે અત્યારે ગવર્મેન્ટ જે પ્લાસ્ટિકને બેન કરવા માટે કાયદા લઈ રહી છે તો અમારી જે બાયોપ્લાસ્ટિકની બેગ છે એ કમ્પ્લીટલી વનસ્પતિમાંથી બનેલી છે અને ત્રણ મહિનાની અંદર જમીનમાં વિઘટિત થઈ જાય છે તો આપણે જેમ રસ્તા ઉપર કચરાના ઢગલામાં સૌથી વધારે તમે જોશો તો તમને પ્લાસ્ટિક જોવા મળશે તો એ કચરાના ઢગલા ઉપરથી આપણે ફ્યુચરમાં આઈ થિંક એ બાયોપ્લાસ્ટિકની મદદથી નિવારણ લાવી શકીશું એનું એટલે અમારી પ્રોડક્ટની મદદથી કોઈ પણ જે પ્લાસ્ટિક મેન્યુફેક્ચર છે એમના પોતાના જ મશીનમાં અમારા બાયોપ્લાસ્ટિકના દાણાની મદદથી એ બાયોપ્લાસ્ટિકનું પ્રોડક્શન કરી શકે છે મશીનમાં કોઈ ચેન્જ કર્યા વગર અને ફોર્ટી પર્સન્ટે લેસ એનર્જી સાથે તો આ એક ઉર્જાની બચાવવાળો પદાર્થ છે અને એ કુદરતમાં ઘણું હેલ્પફુલ થઈ શકે છે ત્રિશાલા ખૂબ જ સરસ ત્રિશાલાને બિંદી આ બંનેનો ખૂબ ખૂબ આભાર અને તમને બંનેને અમારા વતી હેલો સખીન આખા પરિવાર વતી અને દરેક દર્શક મિત્રો વતી શુભકામના તમારા નવા સ્ટાર્ટઅપ માટે દર્શક મિત્રો નવો વિચાર કે નવો કોઈ પણ બિઝનેસ જો તમે કરવા માંગતા હોય તો અમુકવાર વિચાર આવે કે ભણેલા નથી શિક્ષણનો અભાવ છે પણ એના માટે આવા ઘણા બધા પાસાઓના કારણે તમારા વિચાર ને માંડી નથી વાળવાનો પણ એના માટેના રસ્તા શોધવાના છે અને આગળ વધવાનું છે આ રીતે જ આપણે પણ આગળ વધશું વધીશું અને આપણો જે દેશ છે એ પણ આગળ વધશે આ સાથે જ આજનો આ કાર્યક્રમ આપણે સમાપ્ત કરીએ ફરીથી મળીશું અત્યારે રજા આપશો નમસ્કાર